જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ શ્રી સિદ્ધિવિનાયક સોસાયટી તથા પટેલ પાર્ક સહિતના વિસ્તારોમાં ગલીઓમાં મુકાયેલા ગેટ તથા થાંભલીઓ દૂર કરવા એસ્ટેટ શાખા ત્રાટકી હતી. આ તકે સ્થાનિકો અને એસ્ટેટ શાખા વચ્ચે ઘર્ષણ થયું હતું. દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન સ્થાનિક મહિલાઓ અને એસ્ટેટ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં 4.25 કરોડથી વધુના કાર્યો મંજૂર થયા હતા. શહેરની વિકટ સમસ્યા રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા પોલિસી બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજરોજ જામનગર મહાનગરપાલિકામાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ રસ્તાના કામ, ગટરના કામ, મેટલ મોરમ સપ્લાયના કામ જેવા વિવિધ કામોના કુલ રૂપિયા 382 લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની હદમાં જે કોનોકાર્પસ નામનું ઝાડ છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તેમજ પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી જે હાઈકોર્ટની ચુકાદા મુજબ દરેક મહાનગરપાલિકામાં સરકારની ગાઈડલાઇન મુજબ પોલિસી બનાવવાની થાય છે, તે આજે રોજ જામનગર મહાનગરપાલિકાની પોલિસી સ્ટેન્ડિંગ કમિટીમાં બનાવી અને મંજૂર કરવામાં આવી છે. આગામી દિવસોમાં એ જનરલ બોર્ડમાં પાસ થઈ સરકારશ્રીમાં મોકલ. જામનગરમાં દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડૉક્ટર સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબનું આગમન થતાં દાઉદી વોરા સમાજમાં ઉમંગની લાગણી ફેલાઈ હતી. ધર્મગુરુએ વોરાના હજીરા પાસે આવેલ ધર્મસ્થાનની મુલાકાત લીધી હતી. રાજ્યસભા સાંસદ તથા આપ નેતા સંજયસિંહની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવતા જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રગટ કરવા મૌન રેલી યોજવામાં આવી હતી. આપના શહેર પ્રમુખ કરશનભાઈ કરમોર, જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ સહિતના આગેવાનો રેલીમાં જોડાયા હતા. જામનગરના મોટી વાગુદળના દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાન છેલ્લા 10 વર્ષથી કચ્છ માતાના મઢે પદયાત્રાએ જાય છે. છેલ્લા 2 વર્ષથી શરીરે સાંકળો બાંધી ઉલટા પગે પદયાત્રા કરે છે. આ વર્ષે પણ તેઓ નવરાત્રી નિમિત્તે જોગવડથી માતાના મઢની ઉલટી પદયાત્રા કરવા નીકળ્યા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.